રાણપુર શહેરમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી પ્રમાણે બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને રાણપુર શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ થતા રાણપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેમાં મદનીનગર અશર સોસાયટી, કૃષ્ણનગર ખ્વાજા પાર્ક, અણિયાળી રોડ, હનુમાનપુરી, આસ્થાપીર સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા અને લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે કેડ સમાણા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા, તેમજ આ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં હોવાથી દર ચોમાસે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, જેના લીધે ત્યાંના રહીશોના ઘર વખરીને મોટું નુકસાન થાય છે, જેને લઈને આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તંત્રને અનેકવાર રજૂઆત છતાં આજ દિન સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં નહીં આવતા આ વિસ્તારના લોકો અડધું ચોમાસું તો વરસાદના પાણીમાં જ પસાર કરે છે અને જ્યારે જ્યારે ઉપરવાસના ગામોમાં કેડિયા તેમજ ધારપીપળા, હાસલપુર, અણિયાળી જેવા ગામોમાં ભારે વરસાદ થાય છે ત્યારે પાણી બધું જ રાણપુર શહેરના વિસ્તારોમાં ફરી વળે છે, જ્યારે રાણપુરથી કેરિયા ગામે જવાના રસ્તામાં કોઝવે ઉપર મોટા પ્રમાણમાં પાણી આવતા આ રસ્તો બંધ થઈ ગયો હતો, જ્યારે રાણપુર તાલુકાના નાગનેશ, દેવળિયા, દેરડી અને કનારા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વિસ્તાર કયો છે અને શું પરિસ્થિતિ છે? અણિયા વિસ્તાર, મધ્યનગર સોસાયટી કહેવાય, અણિયા રોડ કહેવાય. શું પરિસ્થિતિ છે અત્યારે વરસાદને લઈને? વરસાદ તો રાતે આવ્યા પછી આજે એટલું બધું પાણી આવ્યું છે કે આગળના ભાગમાં કોઈ નિકાલ થતો નથી, અહીંયા બધો ભરાવો પાણીનો ફૂલ જાય છે, ઢીચાણમાંથી પાણી છે, માણસોને કંઈક લાવવું લઈ જવું બહુ મુશ્કેલી પડે છે. કયા કયા વિસ્તારમાં અત્યારે છે પાણી? અત્યારે કૃષ્ણનગરમાં, મધ્યનગરમાં, આસ્થાવીરમાં બધે ઠેકાણે પાણી ફૂલ ભરેલું છે. કેટલું કેટલું પાણી છે? હા, ઢીચાણમાંથી ઉપર પાણી છે મારા ઘર પાસે. તો આપણને શું તકલીફ શું છે? તકલીફની અંદર કશું આ પાણીનો નિકાલ થતો નથી અને દર ચોમાસાની અંદર વરસાદ આવે એટલે પાણી આવી જ જાય અને આગળ બધું દબાણ, ગેટ એટલું દબાણ છે ને કે ના પૂછો, માણસો દબાણ બહુ કર્યું આગળ ગેરકાયદે છે. સરકાર તંત્ર દ્વારા કોઈ અત્યારે અહીં આવ્યું છે? કોઈ હજી સુધી કોઈ આવ્યું નથી. આવે છે ખરા પણ અત્યાર સુધી આવ્યું નથી. વિપુલ લુહાર, KTV ન્યૂઝ, રાણપુર.